નમસ્કાર દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. એક નજર કરીશું આજની કોરોના અપડેટ ઉપર. શું છે આજની કોરોના અપડેટ, આવો જોઈએ. છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મહેશ ચૌધરીએ અખબારી યાદીમાં આપેલ માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં આજે 5 મહિલાઓ સહિત 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં 2 છોટાઉદેપુર તાલુકાના છે, 2 પાવીજેતપુર તાલુકાનો છે, 1 બોડેલી તાલુકાનું છે અને 1 સંખેડા અને 1 કમાટ તાલુકાનું છે. ગઈકાલે આરોગ્ય વિભાગ તરફથી 584 નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે કોરોના સંક્રમિતોનો જે આંક છે હવે 383 ઉપર પહોંચ્યો છે. 2 લોકોના કોરોનાને લઈને મોત થયા છે, 10 કોરોના સંક્રમિત થયા બાદ અન્ય રોગોના કારણે મૃત્યુ પામ્યા છે, તો 293 લોકો સાજા થયા છે, જ્યારે 78 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ તરફથી આજે વધુ 803 નમૂના લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ તરફથી હવે રેપિડ એન્ટીજન કીટ દ્વારા નમૂના લેવાનું જે પ્રમાણ છે તે વધારવામાં આવ્યું છે. સંક્રમિત થયેલાઓની વાત કરવામાં આવે તો 1 39 વર્ષનો પુરુષ છે, જે પાવીજેતપુરના ભીખાપુરાનો છે. 1 72 વર્ષની મહિલા છે, છોટાઉદેપુરના પુનિયાવાટની છે. 1 42 વર્ષની મહિલા છે, તે પાવીજેતપુર પોલીસ લાઇનની છે. 1 79 વર્ષની મહિલા છે, તે બોડેલી સિરોલાવાલા કમ્પાઉન્ડની છે. 1 54 વર્ષની મહિલા છે, તે સંખેડાના વાસણાની રહેવાસી છે. અને 1 21 વર્ષનો યુવાન છે, તે છોટાઉદેપુર કસ્બા જેલ રોડનો છે. જ્યારે 1 31 વર્ષની મહિલા છે, તે કમાટ તાલુકાની છે. છોટાઉદેપુર સહિત દેશ દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.